नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो की अंदर आपणे एकाउंटना पहला भागनो चौथो चेप्टर भागीदारी पुनर्गठन में दाखला नंबर 4, 5, 6 अने 7 नो अभ्यास करेलो। बधा ज दाखलाओ भागीदार नो त्याग अने भागीदार नो लाभ शोधवाने लगता दाखलाओ। हजु त्याग अने लाभ शोधवाना दाखलाओ में आपणे टेक्स्टबुकना बे दाखलाओ विद्यार्थी मित्रों बाकी छे, दाखला नंबर 8 અને दाखला नंबर 9। હજુ બે દાખલાઓ લાભ અને ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના છે। સૌથી પહેલા 8માં દાખલાની રકમ આપણે જોઈએ। રાજુ, હસુ અને સંજુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:4:3 નું છે। આ જૂનું પ્રમાણ થયું। બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:2:1 નું નક્કી કર્યું છે। તો આ પ્રમાણ કયું થયું વિદ્યાર્થી મિત્રો? નવું પ્રમાણ। જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ પણ આપેલું છે। આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો। આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે કે 8માં દાખલાની અંદર આપણે લાભના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। અહીંયા દાખલો મેં ગણેલો તૈયાર રાખેલો છે વિદ્યાર્થી મિત્રો, જૂના દાખલાઓની જેમ જ આ દાખલો પણ સરળતાથી આપણે સમજી લઈએ। તો ત્રણ ભાગીદારો આપેલા છે 8માં દાખલામાં, રાજુ, હસુ અને સંજુ। ત્રણેય ભાગીદારોનો જૂનો ભાગ મતલબ કે એનું જૂનું પ્રમાણ 5:4:3, 5+4+3 કુલ પ્રમાણ આપેલું છે 12, અને નવો પ્રમાણ મતલબ કે નવો ભાગ આપેલો છે 2:2:1, 2+2+1 કુલ પ્રમાણ થયું 5। ભાગીદારના લાભના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એક પછી એક ત્રણેય ભાગીદારોની આપેલી વિગતો આપણે સૂત્રમાં મૂકતા જઈએ। સૌથી પહેલા લાભનો સૂત્રનો ઉપયોગ કરવાનો છે। તો પહેલો ભાગીદાર રાજુનો લાભ બરાબર રાજુનો નવો ભાગ માઇનસ રાજુનો જૂનો ભાગ। રાજુનો નવો ભાગ, રાજુનો નવો ભાગ છે 2, પણ એને દર્શાવશું આપણે 2/5, 2/5 માઇનસ જૂનો ભાગ। તો રાજુનો જૂનો ભાગ છે 5, 5/12, 2/5 - 5/12। તો વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે સાદું રૂપ આપતા હતા એ જ રીતે સાદું રૂપ આપીએ। સૌથી પહેલા છેદનો ગુણાકાર કરી નાખીએ, 5 × 12, 12 × 5 = 60, અને હવે ચોકડી ગુણાકાર કરી નાખીએ, 12 × 2, 12 × 2 = 24, માઇનસ 5 × 5 એટલે કે 25। 24 - 25 આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો -1, એટલે કે -1/60। માઇનસમાં જવાબ આવે છે, લાભનું સૂત્ર મૂકેલું છે અને માઇનસમાં જવાબ આવે છે તો એને કહેવામાં આવશે ત્યાગ। ત્યાર પછી હસુનો લાભ, હસુનો લાભ બરાબર હસુનો નવો ભાગ, હસુનો નવો ભાગ છે 2/5, હસુનો નવો ભાગ 2/5 માઇનસ હસુનો જૂનો ભાગ, હસુનો જૂનો ભાગ છે 4/12, 2/5 માઇનસ 4/12, છેદનો કરીએ ગુણાકાર, 12 × 5 = 60, અને હવે આપી દઈએ ચોકડી ગુણાકાર, તો ક્રોસ કરીએ તો 12 × 2 એટલે કે 24, માઇનસ 5 × 4 એટલે કે 20, 24 - 20 આન્સર આવે છે 4/60, પ્લસમાં જવાબ આવે છે, લાભનું સૂત્ર મૂકેલું છે અને પ્લસમાં જવાબ આવે છે તો એને લાભ જ સમજશું આપણે। અને ત્યાર પછી હવે સૌથી છેલ્લે ત્રીજો પાર્ટનર સંજુનો લાભ બરાબર સંજુનો નવો ભાગ 1/5, 1/5 માઇનસ એનો જૂનો ભાગ 3/12, 1/5 - 3/12, છેદનો ગુણાકાર કરીએ તો 60, અને ક્રોસ ગુણાકાર કરીએ 12 × 12 માઇનસ
पांच तेरी पंदर बार माइनस पंदर એટલે કે માઇનસ 3 ના છેદમાં 60 લાભનું સૂત્ર મૂકેલું છે માઇનસમાં જવાબ આવે છે તો એને પણ આપણે ત્યાગ સમજ અને આમ પણ તાળો મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો ત્રણ પાર્ટનરમાંથી એક જ પાર્ટનરને લાભ થાય છે બે પાર્ટનરે ત્યાગ કરેલો છે તો હસુનો લાભ છે 4 જેટલો તો સ્વાભાવિક છે બાકીના બે ભાગીદારો થઈને 4 જેટલો ત્યાગ કરેલો જ હોવો જોઈએ તો રાજુનો ત્યાગ આવે છે 1 જેટલો અને સંજુનો ત્યાગ આવે છે 3 જેટલો 1 ને 3 4 જેટલો ત્યાગ સામે 4 જેટલો લાભ તો આ થયો દાખલા નંબર 8 અને આ ચેપ્ટરમાં લાભ અને ત્યાગને રિલેટેડ દાખલાઓમાં હજુ એક દાખલો વિદ્યાર્થી મિત્રો બાકી છે દાખલા નંબર 9 દાખલા નંબર 9 જે છે કે આપણે 9મો 1નો 1 દાખલો પણ બે પદ્ધતિઓથી ગણવાનો છે 9મો દાખલો ત્યાગના સૂત્રથી ને ગણવાનો છે આખો દાખલો અને ઇનાઈ જ રકમ 9મો દાખલો લાભના સૂત્રથી પણ ગણવાનો છે છેલ્લો વિડિયો જે મેં તમને સેન્ડ કરેલો હતો વિદ્યાર્થી મિત્રો એમાં દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જે હોમવર્કમાં આપેલા હતા એમાંથી 6ઠો અને 7મો દાખલો જે છે એ ઉપર જે સૂત્રથી તમે ગણેલો હતો એના કરતા જુદા સૂત્રથી પણ ગણેલો છે તો એવો જ દાખલો હવે દાખલા નંબર 9 થશે 1ની 1 રકમ પણ બે સૂત્રથી ગણવાનો છે 9માં દાખલાની રકમ ખાસ ધ્યાનપૂર્વક સમજજો વિદ્યાર્થી મિત્રો પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5:2:2 નું છે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ હવે વિદ્યાર્થી મિત્રો નવું પ્રમાણ આ દાખલામાં આ રીતે આપેલું છે 2:9 3:9 અને 4:9 નક્કી કર્યું છે તો આ રીતે પ્રમાણ આપેલું હોય તો પણ એમાં કંઈ નવું નથી આપેલું વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રમાણે છેદમાં લખીએ છીએ એ લોકોએ રકમમાં અગાઉથી છેદમાં લખીને તૈયાર આપેલું છે બાકી પ્રમાણ ગણો તો કુલ પ્રમાણ 9 જ થશે 2+3 2:3 5 5:4 9 તો 2:3:4 નું પ્રમાણ થયું કેવાય 2:3:4 કુલ પ્રમાણ થયું 9 હવે આને લખવું હોય તો 2:9 આને 3:9 અને આને લખી શકાય 4:9 તો દાખલાની રકમમાં સીધું જ આપણને આવું પ્રમાણ આપેલું છે 2:9 3:9 અને 4:9 આ નવું પ્રમાણ છે તો આનાથી કાંઈ નવો મુદ્દો દાખલાની રકમમાં આપેલો છે તેવું કાંઈ જ છે નહીં એટલે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2:9 3:9 અને 4:9 નક્કી કર્યું છે આ માહિતી પરથી ક્યાં ભાગીદારે કેટલો ત્યાગ કરેલો છે તે ત્યાગના સૂત્રની મદદથી શોધો આ એક મુદ્દો અને હજુ એમાં રકમ આગળ આપેલું છે આ ઉપરાંત ઉપરની માહિતીનો ઉપયોગ કરીને લાભના સૂત્ર દ્વારા ક્યાં ભાગીદારને કેટલો લાભ મળ્યો છે તે પણ દર્શાવો તો આનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આ 1નો 1 દાખલો આપણે બે સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનો છે તો દાખલામાં કાંઈ જ નવું આપેલું છે કે નવું માંગેલું છે એવું કાંઈ જ નથી સીધો સાદો દાખલો છે પણ હા 1નો 1 દાખલો આપણે બે સૂત્રથી ગણવાનો છે ત્યાગના સૂત્રથી ને ગણવાનો છે અને લાભના સૂત્રથી ને ગણવાનો છે તો એક પછી એક મુદ્દાઓ દાખલો ગણવાની પદ્ધતિમાં કાંઈ જ ચેન્જ થશે નહીં આપણે એક પછી એક મુદ્દાઓ જોતા જઈએ અને દાખલાના જવાબો ધ્યાનમાં લેતા જઈએ સૌથી પહેલા 3 ભાગીદારો આપેલા છે આપણે 3 ભાગીદારોમાં પ્રવીણ મહેન્દ્ર અને અરવિંદ ભાગીદારોનું
જૂનો ભાગ, જૂનો ભાગ આપેલો છે આપણને 5:2:2, કુલ પ્રમાણ થશે 9, 5+2+2 કુલ પ્રમાણ 9, અને નવો ભાગ આપેલો છે આપણને, હમણાં જ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અંશ છેદ સ્વરૂપે આપેલો છે, પણ આપણે જેમ લખીએ છીએ તેમ જ દર્શાવી દઈએ, 2:3:4 એમાં પણ કુલ પ્રમાણ થશે 9, જૂના ભાગમાં કુલ પ્રમાણ 9, નવા ભાગમાં પણ કુલ પ્રમાણ થાય છે 9. હવે આ દાખલો આપણે વિદ્યાર્થી મિત્રો બે પદ્ધતિઓએ ગણીએ, ભાગીદારના ત્યાગના સૂત્રથી પણ ગણીએ અને ભાગીદારના લાભના સૂત્રથી પણ આ દાખલો ગણીએ. તો સૌથી પહેલા ભાગીદારના ત્યાગનું સૂત્ર મૂકીએ, ભાગીદારનો ત્યાગ બરાબર, ત્યાગનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા પ્રવીણનો ત્યાગ બરાબર, પ્રવીણનો ત્યાગ બરાબર પ્રવીણનો જૂનો ભાગ 5:9, 5:9 માઇનસ નવો ભાગ, નવો ભાગ છે 2:9. તો છેદ જે છે એનો ગુણાકાર કરીએ, છેદનો ગુણાકાર 9×9 81 થશે, અને ચોકડી ગુણાકાર કરીએ 9×5 45 માઇનસ 9×2 18, 45 - 18 એટલે કે 27/81, 27/81, અને જવાબ આવે છે પ્લસમાં જવાબ આવે, ત્યાગનું સૂત્ર છે પ્લસમાં જવાબ આવે છે તો આપણે એને ત્યાગ જ સમજશું. ત્યાર પછી હવે મહેન્દ્રનો ત્યાગ, મહેન્દ્રનો ત્યાગ બરાબર મહેન્દ્રનો જૂનો ભાગ, મહેન્દ્રનો જૂનો ભાગ 2:9 માઇનસ એનો નવો ભાગ 3:9. તો છેદનો કરીએ ગુણાકાર, તો પાછો 9×9 = 81, ચોકડી ગુણાકાર કરીએ 9×2 = 18 માઇનસ 9×3 = 27, 18 - 27, તો માઇનસમાં આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો −9/81. માઇનસમાં જવાબ આવે છે ત્યાગનું સૂત્ર છે, માઇનસમાં જવાબ આવે છે તો એને સમજશું આપણે લાભ. અને ત્યાર પછી અરવિંદ, અરવિંદનો ત્યાગ બરાબર અરવિંદનો જૂનો ભાગ 2:9 માઇનસ એનો નવો ભાગ 4:9 છેદમાં આવશે 81, અને ક્રોસ કરીએ તો 9×2 = 18 માઇનસ 9×4 = 36, 18 - 36, તો −18/81, એમાં પણ માઇનસમાં જવાબ આવે છે, ત્યાગનું સૂત્ર છે અને માઇનસમાં જવાબ આવે છે તો એને કહેવાય લાભ. એટલે બે ભાગીદારોને લાભ થાય છે અને એક ભાગીદાર ત્યાગ કરે છે, 27 જેટલો ત્યાગ કરે છે, તો સામે બે ભાગીદારનો સરવાળો કરી દો તો 27 જેટલો લાભ થાય, 9 અને 18 = 27. તો આ 9મો દાખલો ત્યાગના સૂત્રથી થયો. હવે આની આ જ રકમ, આનો આ જ દાખલો લાભનું સૂત્ર મૂકીને આપણે ગણીએ, ભાગીદારનો લાભ બરાબર, લાભનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. સૌથી પહેલા પ્રવીણનો લાભ, પ્રવીણનો લાભ બરાબર નવો ભાગ, પ્રવીણનો નવો ભાગ 2:9 માઇનસ એનો જૂનો ભાગ 5:9, 5:9, છેદનો કરીએ ગુણાકાર 9×9 = 81, ચોકડી ગુણાકાર 9×2 =
अठार माइनस नौ गुणिया पांच पिस्तालीस, अठार माइनस पिस्तालीस तो जवाब आवश्य माइनस सत्यावीस ना छेद में एक्यासी। माइनस में जवाब आवे छे लाभ नु सूत्र मुकेलू छे अने माइनस में जवाब आवे छे तो एने कहवाय त्याग। जवाब बदलतो नथी। जो विद्यार्थी मित्रों आमा आ दाखलो त्यागना सूत्र थी गणेलो छे त्यारे पण प्रवीण नो जवाब आवे छे त्याग में ज सत्यावीस ना छेद में एक्यासी। અને લાભના સૂત્રથી દાખલો આપણે ગણીએ છીએ તો પણ આન્સર બદલાતો નથી, આન્સર તો ત્યાગનો ત્યાગ જ રહે છે। જો આમાં પણ ત્યાગ છે અને અહીંયા પણ ત્યાગ જ આવે છે, હા આન્સરમાં નિશાની ચેન્જ થઈ જાય છે કારણ કે સૂત્ર બદલે છે તો સ્વાભાવિક છે નિશાની ચેન્જ થાય, બાકી આન્સરનો મુખ્ય કન્સેપ્ટ ચેન્જ થશે નહીં। આમાં પણ ત્યાગ જવાબ આવે છે તો આમાં ત્યાગ જ જવાબ આવવો જોઈએ। સૂત્ર ભલે તમે બે માંથી ગમે તે મૂકો, ત્યાગ હોય એનો ત્યાગ જ રહેશે અને લાભ હોય એનો લાભ જ રહેશે, હા જવાબની નિશાની માત્ર ચેન્જ થશે। ત્યાર પછી હવે મહેન્દ્રનો લાભ, મહેન્દ્રનો લાભ બરાબર મહેન્દ્રનો નવો ભાગ, મહેન્દ્રનો નવો ભાગ છે ત્રણ ના છેદમાં નવ માઇનસ એનો જૂનો ભાગ છે બે ના છેદમાં નવ, તો છેદમાં આવશે એક્યાસી, નવ ગુણ્યા નવ અને ક્રોસ કરીએ તો નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ માઇનસ નવ ગુણ્યા બે અઢાર, સત્યાવીસ માઇનસ અઢાર તો જવાબ આવશે પ્લસ નવ ના છેદમાં એક્યાસી। પ્લસમાં જવાબ આવે છે લાભનું સૂત્ર છે, પ્લસમાં જવાબ આવે છે તો એને લાભ જ સમજશું। આગળના મુદ્દામાં પણ આન્સર લાભ જ આવતો હતો, આમાં પણ આન્સર લાભ જ આવે માત્ર જવાબની નિશાની બદલે। અને ત્યાર પછી અરવિંદનો લાભ, અરવિંદનો લાભ બરાબર અરવિંદનો નવો ભાગ, અરવિંદનો નવો ભાગ ચાર ના છેદમાં નવ માઇનસ એનો જૂનો ભાગ બે ના છેદમાં નવ છેદમાં એક્યાસી, ક્રોસ કરીએ તો નવ ગુણ્યા ચાર છત્રીસ માઇનસ નવ ગુણ્યા બે એટલે કે અઢાર, છત્રીસ માઇનસ અઢાર તો જવાબ આવશે અઢાર ના છેદમાં એક્યાસી। જવાબ પ્લસમાં આવે છે લાભનું સૂત્ર છે, જવાબ પ્લસમાં આવે છે તો એને આપણે લાભ જ સમજશું। આગળના દાખલામાં પણ લાભ જ જવાબ આવતો હતો આગળના સૂત્રમાં અને આ સૂત્રમાં આન્સર લાભ જ આવે છે, એટલે આન્સર બદલતા નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। જે વ્યક્તિનો ત્યાગ હોય એનો ત્યાગ જ રહે, જે વ્યક્તિનો લાભ હોય એ લાભ જ રહેવાનો છે, હા જવાબમાં નિશાની માત્ર ચેન્જ થશે। તો નવમો દાખલો આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ચાર થી શરૂ કરીને દાખલા નંબર નવ સુધીના જે દાખલાઓ છે, ચાર થી નવ સુધીના દાખલાઓ, એ બધા જ દાખલાઓ ભાગીદારનો ત્યાગ અને ભાગીદારનો લાભના સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના દાખલાઓ હતા। તો હવે હું અપેક્ષા રાખું કે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ત્યાગ અને લાભના સૂત્રનો ઉપયોગ કરીને જે દાખલાઓની ગણતરી કરવાની છે એ બધાને હવે ક્લિયર હશે। અને હવે બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાં હજુ પણ અમુક દાખલાઓ એવા છે કે જે ત્રણ માર્ક્સમાં પૂછી શકાય છે, એ દાખલાઓ આપણે આવતા વિડીયોમાં ફરીથી જોશું। અત્યારે આપણે દાખલા નંબર આઠ અને દાખલા નંબર નવનો અભ્યાસ કરેલો છે અને બંને દાખલાઓ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને સરળતાથી ખ્યાલ આવી ગયા હશે અને આવા દાખલાઓને લગતું પણ જે આગળનું હોમવર્ક હવે તમને આપવામાં આવે, હોમવર્કના સંદર્ભમાં હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે હવે માત્ર દાખલા નંબર આઠ અને નવ ને લગતું જ હોમવર્ક આવે એમ નહીં, દાખલા નંબર ચાર થી શરૂ કરીને દાખલા નંબર નવ સુધીના જે બધા જ દાખલાઓ આપણે જોયેલા છે એ બધા જ દાખલાઓને ધ્યાનમાં રાખીને હવે પછીનું હોમવર્ક હું તમને મોકલીશ અને એ હોમવર્કનો આન્સર જે છે એ શાંતિપૂર્વક બધા વિદ્યાર્થી મિત્રોને આવડી જ જવાનો છે કારણ કે દાખલાઓ સરળ છે। અને ફરી ફરીને એક વખત આ વિડીયો પણ ખૂબ જ શાંતિપૂર્વક પહેલાં નિહાળી લેજો અને પછી હોમવર્કમાં જે દાખલાઓ આપવામાં આવે એ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરજો। પ્રયત્ન કરવાથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને દાખલાઓ આવડી જ જશે કારણ કે વિદ્યાર્થી મિત્રો એક જીવન મંત્ર હંમેશા યાદ રાખજો, ઇફ યુ થિંક યુ કેન, જો તમે વિચારશો તો કરી શકશો અને કરી જ શકશો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।
थैंक यू।